ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1 યુનિટ નંબર 2 હવે જોઈએ સ્પીઅરમેનની ક્રમાંક સંબંધની રીતની ગુણ અથવા મર્યાદા હવે ગુણમાં શું છે કે આ રીત સમજવામાં સરળ છે કાર્લ પિયર્સનની રીત કરતાં સ્પીઅરમેનની રીત છે એ સમજવામાં સરળ છે ક્રમાંક સહસંબંધાત્મકની ગણતરી કાર્લ પિયર્સનની ગણતરી કરતાં સહેલી છે જ્યારે ગુણાત્મક માહિતી આપેલી હોય ત્યારે સ્પીઅરમેનની ક્રમાંક સહસંબંધની રીત ઉપયોગી છે જ્યારે માહિતીમાં તમને વધુ પ્રસારો અથવા તો માહિતીના અંતિમ અવલોકનો આપેલા હોય ત્યારે કાર્લ પિયર્સનની રીત કરતાં સ્પીઅરમેનની રીત છે એ ખૂબ ઉપયોગી નીવડે છે હવે જોઈએ તેની મર્યાદા હવે આની એક મર્યાદા એ છે કે આપણે અવલોકનોની મૂળ કિંમતને ધ્યાનમાં નથી લેતા પરંતુ અવલોકનોની કિંમતને મૂળ કિંમતને આપેલા ક્રમને ધ્યાનમાં લેવાનું હોય છે એટલે કાર્લ પિયર્સનની રીત જેટલો સહસંબંધાક છે એ સ્પીઅરમેનના સહસંબંધાક છે એ ચોક્કસ હોતો નથી હવે જ્યારે તમને અવલોકનોની સંખ્યા વધુ આપેલી હોય ત્યારે તેમને કામ આપવાનું ત્યારે તેને ક્રમ આપવાનું કાર્ય છે એ કંટાળાજનક બને છે જ્યારે માહિતી રીચલ આવૃત્તિ વિતરણ સ્વરૂપે હોય ત્યારે સ્પીઅરમેનની ક્રમાંક સહસંબંધાકની રીતનો ઉપયોગ થતો નથી